नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज विशेष रजूआत अने हूँ छू अपनी साथ एक कशिश। दर्शक मित्रों, जो रीतना आती काले दशहरा आवनार छे, दशहरा में रावणनी साथे साथे खिस्सू पण बगड़शे तेवी परिस्थिति निर्माण पामी रही छे। कारण के गुजरातीओने खास करीने दशहरा में जे गेलछा होय छे फाफड़ा जलेबी खावानी, जे तेओ एकदम अनेरो आनंद लेता होय छे फाफड़ा जलेबी वेली सवारे दशहरा दिवसे खावाथी। परंतु फाफड़ा अने जलेबीना भावो आसमाने पहोंची गया छे। एक बाजु ज्यारे कोरोना हळवो थयो छे तेना कारणे आ वखते लोकोने पण जे फेस्टिवल्स छे, तहेवारो छे, ते उजवानो एक अनेरो उत्साह छे। परंतु तहेवारो तेमने मोंघा पड़ी शके छे, कारण के फाफड़ा अने जलेबीना भावो आ वखते आसमाने छे। 15% वधारो फाफड़ा अने जलेबीना ભાવમાં નોંધાયો છે। સિંગ તેલ, ઘી અને બેસનના ભાવમાં વધારાની અસર આ વખતે જોવા મળી રહી છે, તેના કારણે ફાફડા અને જલેબીના ભાવ સતત તેમાં વધારો આ વખતે નોંધાયો છે। બજારમાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો 500 થી 1000 રૂપિયા છે, તો શુદ્ધ ઘીની જલેબી પણ પ્રતિ કિલો 500 થી 1000 રૂપિયા તેનો ભાવ છે। એટલે કહી શકાય કે આ વખતે દશેરાએ રાવણ સાથે લોકોનું ખિસ્સું પણ સળગવાનું છે। એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં તો વધારો હતો જ, હવે સાથે જે ખાઈને તેઓ આનંદ મેળવી શકે એવા ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો 15% વધારો નોંધાયો છે। જે રીતના દશેરાએ રાવણ સાથે ખિસ્સું પણ સળગવાની શક્યતાઓ આ વખતે રહેલી છે, લોકો શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજકોટથી સંવાદદાતા સુજય ઠુમર લાઈવ જોડાઈ ગયા છે, જાણીએ રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે। જી સુજય, કેવી રીતના રાજકોટવાસીઓ આ વખતે દશેરા મનાવશે, ખાસ કરીને રાજકોટમાં પણ ફાફડા જલેબીના ભાવમાં વધારો નોંધાયો છે, શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ, જણાવશો? ચોક્કસ જે પ્રકારે કહી શકાય, નવરાત્રિનો હાલ તહેવાર ચાલી રહ્યો છે ને દશેરામાં, ખાસ દશેરામાં રાજકોટવાસીઓ કહે તો રાજકોટવાસીઓ છે અત્યારે ક્યાંક ને ક્યાંક તમામ તહેવારો છે તે ખાણીપીણીની સાથે જ ઉજવતા હોય છે, કારણ કે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે। ત્યારે આ ચાલુ વર્ષે કહી શકાય જે મોંઘવારીએ માજા મૂકી છે તેની અસર આ નવરાત્રિ દરમિયાન અને ખાસ દશેરા ઉપર પણ જોવા મળશે તેવી ચોક્કસથી શક્યતાઓ છે। આપ જે પ્રકારે રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો, ફાફડા જલેબીની જે શોપ છે, દુકાન છે, ત્યાંની વાત છે કે ખાસ કરીને હાલની વાત કરવામાં આવે તો જલેબીની વાત કરવામાં આવે તો તેમાં પણ જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે ને, હાલ જલેબી છે તે 600 રૂપિયાના કિલોની આસપાસ પહોંચી છે। જ્યારે ફાફડા ગાંઠિયાની વાત કરીએ તો સૌથી વધુ રાજકોટમાં ફાફડા અને વણેલા ગાંઠિયા છે તે વેચાતા હોય છે। ખાસ ફાફડાની વાત કરીએ તો ફાફડા પણ ગાંઠિયા છે તે 300 થી 400 રૂપિયા સુધીનો તેનો પણ ભાવ છે કિલોનો હાલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારે કહી શકાય જે ખાસ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ છે તે રાજકોટમાં મોટા પ્રમાણમાં વધારે કહી શકાય થતું હોય છે। જે પ્રકારે આપ જોઈ શકો છો હાલ ગરાગી કેવા પ્રકારે છે, લોકો ખાસ ફાફડા જલેબી અને ખાસ કરીને સાટા તે ત્રણે ત્રણ વસ્તુ છે આ તેઓ મોટા પ્રમાણે કહી શકાય ખાસ દશેરા સમય દરમિયાન તેઓ ખરીદી કરતા હોય છે। પરંતુ ચાલુ વર્ષે જે પ્રકારે અલગ અલગ વસ્તુના ભાવ વધ્યા છે, ખાસ કરીને ગેસ હોય, તેલ હોય, લોટ હોય કે પછી અન્ય વસ્તુ હોય, તમામ વસ્તુનો જે પ્રકારે ભાવ વધારો થયો છે તેના કારણે તેની અસર પણ કહી શકાય જે ફાફડા જલેબી છે તેની ઉપર હાલ જોવા મળી રહી છે। લોકો છે તે ખરીદી પણ કરવા આવી રહ્યા છે, ભલે વધુ ખરીદી નહીં કરે પણ ઓછી ખરીદી તો લોકો છે તે કરવાના છે, અને ખાસ હાલ પણ રાજકોટવાસીઓ છે તે કહી શકાય ખરીદી કરવા માટે હાલ કહી શકાય હાલ જે દુકાનો છે ત્યાં પહોંચ્યા છે। જે પ્રકારે દ્રશ્યો આપ જે જોઈ રહ્યો છો, જે ફાફડા ગાંઠિયા છે તે બનાવવામાં આવી રહ્યા છે, જે વર્ષોથી આ લોકો છે તે જ્યાં ગાંઠિયા બનાવી રહ્યા છે સીધી તેની સાથે જ વાત કરીશું। મોટાભાઈ શું કહેશો, કેટલા સમયથી તમે ગાંઠિયા બનાવો છો? 25-30-40 વર્ષ થયા છે। ખાસ અત્યારે શું ભાવ છે ગાંઠિયાનો, અને તમે જ્યારે શરૂઆત કરી ત્યારે શું ભાવ હતો? અત્યારે 400 ભાવ હાલે છે, અને આગળ હતા 300, કેટલા હતા ભગા 250 હતા ને કંઈક, એમ કંઈક હતા, ઓછા હતા ભાવ ત્યારે ચોક્કસથી, ત્યારે ભાવ ઓછા હતા, અત્યારે દિવસે દિવસે ભાવ છે તે વધી રહ્યા છે। જે અન્ય જે કાકા છે તેઓ પણ વર્ષોથી કહી શકાય ગાંઠિયા અને અને ધંધા સાથે જોડાયેલા છે। કાકા શું માનો છો, કેટલા સમયથી તમે ગાંઠિયા બનાવો છો, ને અત્યારે દરરોજના કેટલા ગાંઠિયા બનાવો છો? અત્યારે તો 10-15 કિલો, અને 35-40 વર્ષ થઈ ગયા કામ કરીએ। ખાસો નવરાત્રિનો તહેવાર છે ત્યારે વેચાણ વધતું હોય છે ગાંઠિયા અને જવેરીનું, શું માનો છો અત્યારે ભાવ વધ્યો છે, લોકો કેટલી ખરીદી કરશે ને શું લાગે છે, વેચાણ વધશે કે નહીં વધે? એમાં કાંઈ ફેર નથી પડવાનો, આ બધા ખાવાના છે એ ખાવાના છે, ભાવ વધે ઘટે એમ ચોક્કસથી કહી શકાય જે લોકો છે ખાવાના છે, જે કહી શકાય રાજકોટની પ્રજા છે તે ગમે તેટલો ભાવ થાય
પરંતુ તેઓ કહી શકાય જે ગાંઠિયા અને જલેબીની જે મોજ માણતા હોય છે તેઓ માણવાના છે, કારણ કે ભલે ઓછા વધારે જે ભાવ છે તે ગાંઠિયા હોય કે જલેબી હોય તેમાં જોવા મળે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો લોકો છે તે જલેબીની ખરીદી કરવા માટે આવ્યા છે, ગાંઠિયાની ખરીદી કરવા માટે આવ્યા છે. જે ગ્રાહકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા શું માનશો, નવરાત્રી છે, ખાસ દશેરા પણ આવી રહ્યા છે, તમે પણ ગાંઠિયા અને જલેબીની ખરીદી કરવા માટે આવ્યા છો, શું કહેશો? હા, પણ બધાને જેને ખાવા શોખીન છે એ તો અહીંયાથી લેવાના જ છે અને એડવાન્સમાં લઈ જવાનું, કારણ કે કાલે વારો ન આવે પાછો મળે નહીં. એટલે ખાસ મોંઘવારી વધી છે, ગેસ હોય તેલ હોય બધાના ભાવ વધ્યા છે, એના કારણે ભાવ વધારો થયો. કોઈ તમે જે ગાંઠિયા અને ખરીદી કરતો એમાંથી ઓછો વધારે કઈ કઈ વધુ લીએ? એમ ઓછા વધારે લીએ, જેની જો એના ઓલા પ્રમાણે, બાકી લેવા લઈ તો સકન પૂરતા તો લેવાના છે ને તહેવારના હિસાબે, બરોબર ને? તહેવારના હિસાબે તેઓ અહીંયા કહી શકાય ગાંઠિયા અને જલેબીની ખરીદી કરવા માટે આવે છે. માસી પણ છે, માસી સાથે વાત કરીશું. માસી શું કહેશો, તમે પણ ગાંઠિયા અને જલેબી લેવા માટે આવ્યા છો? અમે આ લોકોને જ ખાઈ છીએ, અમે અત્યારે ગાંઠિયા એના જ ખાઈ છીએ. રાજકોટ વાસી હોય છે તે ખરીદી કરતા હોય છે, તે ખરીદી કરવા માટે હાલ અહીંયા પહોંચ્યા છે. દુકાનના માલિક છે, જેઓ ફરસાણના વેપારી વર્ષોથી કહી શકાય અહીંયા જ આજે ધંધો કરી રહ્યા છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો મોટાભાઈ, ખાસ નવરાત્રી ગયા વર્ષે તો નવરાત્રી થઈ નહોતી અને દશેરા પણ ઉજવણી નહોતી થઈ, આ વર્ષે શું લાગે છે તમારા ધંધા ઉપર વેચાણને લઈને શું કહેશો? આ વખતે જોઈએ ને તો લોકો એને એક વર્ષથી રાહ જોતા હતા કે ક્યારે દશેરા આવે અને ક્યારે બજરંગની જલેબી ખાય, અને ગયા વખતે જલેબી ખાવા નહોતી મળી, એટલે આ વખતે ગરાગી રહેશે એવો અમારો પૂરો તૈયારી છે. અને બે દશેરા હોય તેવું પણ લાગી રહ્યું છે, આજે અને કાલે તો વધારે દશેરા, કાલે દશેરા તો મેઇન દશેરા કાલે જ છે, એટલે કાલે થોડીક વધારે ગરાગી રહેશે, કારણ કે લોકો એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જલેબી ખાવી છે ને તો તેને કોઈ ભાવ નડતો નથી, કે ભલે તમે ભાવ લઈ લ્યો પણ તમે જલેબી તમારી ખાવી છે એમ. ગયા વખત કરતા થોડોક 50 રૂપિયાનો ભાવ ફેર છે, 550 હતા ગયા વખતે, આ વખતે 600 રૂપિયા જલેબી નો ભાવ છે, અને મીઠા સાટા છે એના 300 રૂપિયા ભાવ છે. તેનો શું ભાવ છે, વણેલા હોય કે પછી ફાફડા ગાંઠિયા હોય તેનો શું ભાવ છે? ગાંઠિયામાં જોઈએ તો અત્યારે ફાફડા ગાંઠિયા 440 રૂપિયા ભાવ છે, તે મરીવાળા છે, અને 400 રૂપિયા સાદા ફાફડા છે, અને વણેલા ગાંઠિયા 440 રૂપિયા ભાવ છે. ખાસો ભાવ તમે કીધું વધ્યો છે, વધવા પાછળના કારણ શું છે? કારણ કે ગેસ હોય, તેલ હોય કે અલગ અલગ વસ્તુના ભાવ વધે છે, શું કારણ શું માનો છો? ભાવ વધવામાં જોઈએ ને તો મુખ્યત્વે કારણ તો છે ને તેલનું છે, કે તેલમાં ભાવ વધતા હોય, અને બેસનમાં પણ થોડોક ભાવ વધારો આવ્યો છે, તેના કારણે થોડોક ભાવમાં રહેશે ડિફરન્સ. શું લાગે છે ભાવ વધ્યો છે તેના કારણે વેચાણ ઓછું થઈ શકે અથવા એની ઉપર અસર પડી શકે છે, તમને શું લાગે છે? ભાવ વધવાથી આમ જોઈએ ને તો વેચાણમાં અમને કોઈ ફેર લાગતો નથી, કારણ કે બજરંગના ગાંઠિયા હોય એટલે એ લોકોને ખાવા જોઈએ, કે ભલે તમે 50 રૂપિયા ઊંચા લઈ લ્યો પણ ગાંઠિયા બજરંગના જોઈએ. કોરોના હતો ત્યારે ગયા વર્ષે શું વેચાણ થયું હતું, આ વર્ષે કેટલો બે વચ્ચે તફાવત શું માનો છો, અને આ વર્ષે વેચાણનો અંદાજ શું લગાવી રહ્યા છો? ગયા વર્ષે જોઈએ ને તો કોરોનાને હિસાબે લોકો બહારનું ખાવામાં થોડા ડરતા હતા, પણ ત્યારે થોડી ગરાગી પણ ઓછી હતી, પણ આજે આ વખતે થોડોક ગરાગમાં પણ ઉત્સાહ દેખાય છે, અને લોકો ઉત્સાહભેર જલેબી ફાફડા ખાવાના જ છે આજે. ચોક્કસથી લોકો છે તે ગયા વર્ષે જે કોરોના કાળ હતો તેના કારણે તેઓ કહી શકાય ગાંઠિયા કે પછી બહારનું ખાવાથી ડરતા હતા તેવો વેપારી માની રહી છે, અને ચાલુ વર્ષે જે લોકો છે તેઓ ચોક્કસથી નવરાત્રિની સારી રીતે ઉજવણી કરશે, ને ખાસ દશેરાના દિવસે તેને લઈને જ કહી શકાય સારું એવું ગાંઠિયા હોય કે પછી જલેબી હોય તેમની ખરીદી કરશે તેવો વેપારી માની રહ્યા છે. અને ખાસ જે સામાન્ય ભાવ વધારો જે કહી શકાય 20 રૂપિયાથી 50 રૂપિયા જેવો થયો છે તેની પાછળના કારણો પણ તેલ હોય કે પછી બેસન હોય કે પછી ગેસનો ભાવ વધારો હોય, આ તમામ ભાવ વધારો થયો છે, તેના કારણે ફરસાણ ઉપર પણ ચોક્કસથી ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અને રાજકોટવાસીઓ છે તે ચોક્કસથી ભલે ભાવ વધે પરંતુ જે રંગીલું રાજકોટ છે ને ખાસ મોતશોકમાં કે પાછું નથી પડતું એવા રાજકોટવાસીઓ છે તે ભાવ ભલે વધે પરંતુ તેઓ ચોક્કસથી જલેબી હોય ગાંઠિયા હોય તેનું ચોક્કસથી તેઓ કહી શકાય ખરીદી કરશે, ને નવરાત્રિના ખાસ દશેરાના દિવસે તેઓનું ખાસ આનું ભોજન નવરાત્રિના દિવસે સાટા હોય જલેબી હોય તે ગાંઠિયાનું ભોજન લેવા માટે ચોક્કસથી તત્પર બન્યા છે. જી જી સુજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
જે રીતના રાજકોટ વાસીઓની જે આપણે પરિસ્થિતિ જોઈ છે, રાજકોટમાં રંગીલા રાજકોટ વાસીઓ તો બિલકુલથી દશેરાના દિવસે જલેબી ફાફડાની મજા માણવાના જ છે, ભલે ભાવ વધી કેમ ન જાય, પરંતુ બિલકુલથી જે મધ્યમવર્ગીય લોકો છે તેના તે લોકોને તો આર્થિક રીતે માર એક બાજુ પડતો દેખાઈ જ રહ્યો છે. દશેરાએ રાવણ સાથે ખિસ્સું પણ સળગવાનું છે, કારણ કે જે રીતના ફાફડા અને જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે, અનેક એવી ચીજવસ્તુઓ સિંગતેલ હોય, રાંધણ ગેસ હોય, ઘી અને બેસનના ભાવમાં વધારો થયો છે, તેની અસર ફાફડા અને જલેબીના ભાવમાં પણ જોવા મળી છે. ફાફડા અને જલેબીના ભાવમાં 15% વધારો નોંધાયો છે. બજારમાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો 500 થી 1000 રૂપિયા છે, તો સાથે જલેબીનો પણ એ જ રીતનો ભાવ પ્રતિ કિલો 500 થી 1000 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો જે રીતના આજથી જ તમામ જે લોકો છે, ગુજરાતીઓ છે, ખાસ કરીને તેમને જે અનેરો આનંદ પ્રાપ્ત થતો હોય છે દશેરાના દિવસે જલેબી ફાફડા ખાઈને, આજથી જ તેઓ જલેબી ફાફડા લેવાનું તેમણે શરૂ કરી દીધું છે. પરંતુ મહત્વની વાત એ છે કે જલેબી અને ફાફડાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો એક બાજુ મોંઘવારીનો માર હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોય, સિંગતેલના ભાવ વધ્યા હોય, રાંધણ ગેસના ભાવ વધ્યા હોય, અનેક એવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા હોય, સાથે એક દિવસ જ્યારે દશેરા આવતો હોય અને તેમાં જે ગુજરાતીઓને અનેરો આનંદ પ્રાપ્ત થાય તેવા જલેબી ફાફડામાં પણ ભાવ વધી ગયા છે. તો એક બાજુ લોકો અકળાયેલા તો છે જ, પરંતુ દશેરાના દિવસે જે જલેબી ફાફડા ખાવાની જે ઘેલછા હોય છે, ખાસ કરીને ગુજરાતીઓમાં જે તેને આનંદ મળતો હોય છે, તે ભલે મોંઘા હોય જલેબી ફાફડા, પરંતુ ગુજરાતીઓ જલેબી ફાફડા ખાવાના આનંદ લેવાથી ચૂકશે બિલકુલ નહીં એવું લાગી રહ્યું છે. એક બાજુ જ્યારે રાજકોટમાં જોયું કે રાજકોટમાં કેવી રીતના હાલ પરિસ્થિતિ છે, રાજકોટવાસીઓ બિલકુલ જ્યારે જે રાજકોટના જે દુકાનદારો છે, જેઓ જલેબી ફાફડા બનાવે છે, જે વેચે છે, તેમણે પણ જ્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાજકોટવાસીઓ ફાફડા જલેબી ભલે મોંઘા હોય પરંતુ લેશે તો ખરા જ. રાજકોટ બાદ જાણીએ અમદાવાદમાં કેવી પરિસ્થિતિ છે. સંવાદદાતા ભૂમિકા વાલસુર અમદાવાદથી લાઈવ જોડાઈ ગઈ છે. જી ભૂમિકા, જે રીતના રાજકોટની પણ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, અમદાવાદમાં કેવી રીતના ભાવ છે જલેબી ફાફડાના, અને અમદાવાદીઓ આ વખતે દશેરામાં જલેબી ફાફડા ખાશે કે કેમ? કશિશ, નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે તે નિમિત્તે અત્યારે જે લોકો છે તે દશેરાના દિવસે તેની ઉજવણી પણ કરતા હોય છે. આ વખતે નવરાત્રિને મંજૂરી મળી ચૂકી છે ત્યારે લોકોમાં એક અલગ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ અસત્ય સામે સત્યની જીત થતી હોય છે, સત્યનો વિજય થતો હોય છે, અસુરી શક્તિ સામે દેવી શક્તિનો વિજય થતો હોય છે, એવામાં તે વિજયની ઉજવણી કરવા માટે દશેરાના દિવસે લોકો જલેબી ફાફડાની જે જહેફત હોય છે માણવી છે. ત્યારે અત્યારે તેની કાલે દશેરા છે, તો તેની પણ અત્યારે જે તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ફાફડા જે છે તે બનાવવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે ફાફડા બનાવવામાં આવી રહ્યા છે, જેટલા પણ કારીગરો છે તે પણ કામે લાગી ગયા છે. સાથે જ અહીંયા વેપારીઓ જે છે તેમનું પણ કહેવું છે કે કસ્ટમર આ વખતે ઓછા છે, કારણ કે કોરોનાના કારણે જે ગરાકી છે તે પણ ઘણી ઓછી થઈ છે. ત્યારે આપણી સાથે ઘણા અહીંયા જે કસ્ટમર અત્યારે આવેલા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે અજીત રાવલ. અજીતભાઈ, આ વખતે નવરાત્રિને મંજૂરી મળી ચૂકી છે, દશેરા છે, તે પ્રમાણે આપની કેવી તૈયારી છે, શું ખરીદ્યું છે આપણે દશેરા માટે? અમે દશેરાના આગલા દિવસે જ આવે, દશેરા તો આવતીકાલે છે, પણ ભીડને એના કારણે આગલા દિવસે જ અમે ફાફડાને જલેબીનો ઓફિસની અંદર પ્રોગ્રામ રાખ્યો છે. એટલે હું અત્યારે ઓફિસના સ્ટાફ ભાઈઓ માટે ફાફડા અને જલેબી ઓસવાલમાં લેવા આવ્યો છું. ગુજરાતીઓ તો ફાફડા જલેબીના શોખીનો હોય જ છે, તેમાં પણ અમદાવાદમાં પણ આના રસિયાઓ તો છે જ, ત્યારે કેવા પ્રકારની અત્યારે લોકોમાં ખુશીનો માહોલ? બહુ જ બધો આ વખતે જે સરકારનું આયોજન છે એ બહુ સારું લાગ્યું અને ગમ્યું છે. એટલે એ કોરોનાની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે ચાલીને બધાએ સાથે મળીને કરવું જોઈએ કામ. બિલકુલ, તો કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે અહીંયા લોકો જે છે તે ખરીદવા માટે આવતા હોય છે તેમને સરસ રીતે પેકિંગ કરીને જે ફાફડા જલેબી છે તે આપવામાં આવતા હોય છે. અહીંયા પહેલેથી જ દર વખતે ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે. દશેરાના દિવસે લાંબી લાઈનો જે હોય છે તે લોકોની લાગતી હોય છે. ફાફડા જલેબી ખરીદવા માટે વેઇટિંગમાં લોકોને ઊભું રહેવું પડતું હોય છે, ત્યારે અત્યારથી જે ઓર્ડર છે તે આપી દેવામાં આવતા હોય છે. લોકો મોટા મોટા ઓર્ડર હોય છે તે આપતા હોય છે.
ફાફડા જલેબીના જે રશિયાઓ છે તે લોકો દશેરાની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે દશેરા આવે, અને જ્યારે રાવણ દહન થાય ત્યારે તે લોકો સવારમાં ફાફડા જલેબી ખરીદવા માટે આવી જતા હોય છે. અને આ વખતે પણ ફાફડા જલેબીનો જે ભાવ છે તેમાં પણ જે ફેરફાર છે તે થયો છે. ત્યારે આપણી સાથે અત્યારે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું, વેપારી છે તેમની સાથે વાત કરીશું. આ વખતે ભાવ વધારો ફાફડા જલેબીમાં કેટલો થયો છે? देखिए भाव तो हमने कोई नहीं बता रहा हुआ है, कोई बढ़ाया नहीं है भाव. भाव ये जी चीज़ है हमारा जो पहले था वही भाव रखा हुआ है. अभी अहमदाबाद वासियों अत्यारे अहमदाबाद में लोग है वो भी कितनी खरीदी करने के लिए आ रहे, कल दशहरा है तो पहले दिन से ही खरीदी शुरू हो जाती है. अभी आपका जो मार्केट है अभी 35-40% है, इसके ऊपर अभी मार्केट नहीं है. तो जो सामान्य जो दिन होते हैं उससे अभी कितना फर्क दिख रहा है? काफ़ी दिन है अभी, बहुत ज़्यादा फर्क है. सामान्य दिन में तो रहते ही नहीं ग्राहक, अभी जो आप देख रहे हैं वही है बस. कोरोना की वजह से आपका जो कस्टमर है उसमें कुछ घट हुई है? ये तो आप बेटर जानती हैं, हमसे ज़्यादा अच्छा तो आप जानती हैं कभी माहौल कैसा है, कैसा चला है. इस हिसाब से तो पब्लिक है ही नहीं बाहर, क्योंकि बाहर मोस्टली इंस्ट्रक्शन भी गवर्नमेंट के इतने ज़्यादा हैं तो पब्लिक अभी बाहर निकल ही नहीं रही है कोई. तो व्यापारी जो भी है उनको कितनी तकलीफ? अब तकलीफ तो ये देखे कि ऑक्सीजन पे हैं બિલકુલ. તો જે પ્રમાણે વેપારી સાથે વાત કરી, ગ્રાહકો સાથે વાત કરી કે દશેરા પાવન પર્વ છે તે આવી રહ્યો છે, ત્યારે વેપારીઓ છે તે લોકોને પણ મુશ્કેલી તો પડી રહી છે, કારણ કે ગ્રાહકો છે તે આ વખતે ઓછા છે. ફાફડા જે પત માણવા માટે લોકો તો ખરીદી કરવાના જ છે, જે ભાવ વધારો છે તો પણ તે લોકો ફાફડા જલેબી તો ખરીદવા છે. પૈસા વર્ગ છે તેઓને મુશ્કેલી તો ઓછી જ પડશે, જે પ્રમાણે અલગ અલગ વસ્તુઓનો ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે આ વખતે જે દશેરાનો પર્વ આવી રહ્યો છે ત્યારે પણ લોકો તૈયારી પૂરતી કરવા છે. જી જે ભૂમિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતના અમદાવાદની પણ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે, અમદાવાદમાં જે વેપારીઓ છે તેઓ ખાસ કહી રહ્યા છે કે આ વખતે એટલી ઘરાકી નથી જેટલી હંમેશા હોતી હોય છે. કારણ કે મહત્વનું કારણ એ કહી શકાય કે જે રીતના ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે, આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 15% વધારો નોંધાયો છે, તો ઘરાકીમાં ઘટાડો બિલકુલથી નોંધાયો છે. કારણ કે એક બાજુ જ્યારે સામાન્ય લોકો હોય તેમને મોંઘવારીનો માર નડી રહ્યો હોય, અને બીજી બાજુ જ્યારે ફાફડા જલેબીના પણ ભાવમાં 15% જેટલો વધારો નોંધાય ત્યારે બિલકુલથી આ વખતે રાવણ સાથે તેમનું ખિસ્સું પણ બળવાનું જ હોય. બિલકુલથી ઘરાકી તો ઓછી થઈ છે, વેપારીઓ એક બાજુ નિરાશ પણ થઈ ગયા છે. કારણ કે અનેક એવી જે ચીજવસ્તુ હોય જે ફાફડા જલેબી બનાવવામાં વપરાતી હોય, સિંગ તેલ હોય, ઘી, બેસણ, રાંધણ ગેસ, જેના ભાવ વધી ગયા છે, જેના કારણે વેપારીઓએ ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો કર્યો છે. 15% જેટલો વધારો જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે આવા ભાવ વધારાના કારણે ગ્રાહક ઓછા આવી રહ્યા છે, અને જે રીતના વેપારીઓને આની સીધી અસર થઈ રહી છે, તેમના ધંધા પર સીધી અસર થઈ રહી છે. એક બાજુ જ્યારે દશેરાના દિવસે ગુજરાતીઓમાં જ્યારે ફાફડા જલેબી ખાવાનો અનેરો આનંદ જે તેઓ પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ એક બાજુ આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા અને બીજી બાજુ જ્યારે મોંઘવારીનો માર, ત્યારે ગ્રાહકો ગુજરાતીઓ શું પસંદ કરશે તે તો જોવાનું જ રહેશે. કારણ કે જે રીતના દશેરાએ રાવણ સાથે ખિસ્સું પણ સળગવાની તૈયારી બતાવી છે, ફાફડાના જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. 15% જેટલો વધારો ફાફડા અને જલેબીના ભાવમાં જ્યારે નોંધાયો હોય, અનેક એવી ચીજ વસ્તુઓ હોય, સિંગ તેલ, ઘી, બેસણ, રાંધણ ગેસ, જેના ભાવમાં વધારો થતા ફાફડા જલેબીના ભાવ પણ 500-1000 વચ્ચે જ્યારે બોલાઈ રહ્યા હોય, ત્યારે ગ્રાહકો આને લેશે કે નહીં, ફાફડા જલેબી આ વખતે ખાવાનું પસંદ કરશે કે નહીં, કેટલા ગ્રાહકો આ વખતે ગત વર્ષની સરખામણીમાં આવશે એ પણ જોવાનું રહેશે. વેપારીઓ એક બાજુ નિરાશ છે, કારણ કે તેમને જે મોંઘવારીનો માર પડી રહ્યો છે તેના કારણે તેમણે પણ તેમની જે પ્રોડક્ટ છે એટલે કે ફાફડા જલેબી છે તેમાં ભાવનો વધારો તેમને કરવો પડ્યો છે, અને બીજી બાજુ તેમની ગ્રાહકી ઓછી થઈ ગઈ છે. તો બિલકુલથી એક બાજુ લોકોને તીવ્ર ઈચ્છા તો હોય જ છે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની, પરંતુ પોતાની ઈચ્છા પૂરી કરી શકશે કે કેમ? કારણ કે મોંઘવારીનો માર જ્યારે તેમને નડી રહ્યો હોય, મધ્યમ વર્ગીય લોકો જ્યારે કરકસર કરીને જીવતા હોય, ને બીજી બાજુ દશેરાનો સમય હોય, પરંતુ ફાફડા જલેબીના ભાવ જ્યારે પ્રતિ કિલો 500-1000 વચ્ચે આવતા હોય, ત્યારે પોતાની ઈચ્છા, પોતાની તીવ્ર ઈચ્છા ફાફડા જલેબી ખાવાની તે પૂરી કરી શકશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન તેમની સામે સર્જાતો હોય છે. આ વખતે જ્યારે 15% ભાવ વધારો થયો છે ફાફડા અને જલેબીના ભાવમાં, તો વેપારી પણ એક બાજુ નિરાશ છે, કારણ કે તેમને જે રીતના જ રો મટીરિયલ્સ જે તેઓ લેતા હોય તે મોંઘા પડતા હોય, બીજી બાજુ તેમને નફો કમાવવા માટે તેમને પણ ભાવ વધારો કરવો જ પડતો હોય, અને તેનાથી જે ગ્રાહકો છે તેમનો જે રેશિયો છે તે પણ ઘટી ગયો છે. ગત વર્ષની સરખામણીએ ગ્રાહકો પણ ઓછા આવી રહ્યા છે.
છે. એક બાજુ જ્યારે નવરાત્રિના પર્વને પણ બે વર્ષ બાદ જ્યારે છૂટછાટો મળી હતી, લોકોમાં અનેરો ઉત્સાહ હતો કે કોરોના આવે જે રીતના ઘટ્યું છે અને નવરાત્રિ પણ તેઓ ઉજવશે. અને દશેરામાં પણ જ્યારે અનેરો આનંદ લેતા હોય છે લોકો, ફાફડા અને જલેબી ખાવાનો, ફાફડા અને જલેબી ખાવાનો જે મહાત્મ્ય રહેલો છે ગુજરાતીઓ માટે ખાસ કરીને, અને તેમાં પણ જ્યારે આવી રીતના ભાવ વધારા થતા હોય, એક બાજુ લોકો છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલ તેલ ગેસના ભાવ જે વધી રહ્યા છે, સતત વધી રહ્યા છે, તેના કારણે તેઓ આર્થિક રીતે પોતાનો માર સહન કરી રહ્યા છે, આર્થિક રીતે નબળા પડી રહ્યા છે, રોઈ રહ્યા છે લિટરલી. અને બીજી બાજુ જ્યારે ફાફડા જલેબીના ભાવમાં પણ 15% જેટલો વધારો થાય, બિલકુલથી ગુજરાતીઓ આ વખતે નિરાશ તો છે જ, સાથે ખાસ કરીને વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. કારણ કે ગ્રાહકો આ વખતે ઓછા થઈ ગયા છે મોંઘવારીના મારના કારણે. એક બાજુ કોરોના ના કારણે અનેક લોકોના ધંધા રોજગાર છીનવાયા, બીજી બાજુ જે રીતના મોંઘવારીનો માર તેમને પડી રહ્યો છે, કરકસર કરીને જીવવાનો સમય જ્યારે આવી ગયો હોય ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકોને, ત્યારે ફાફડા જલેબી ખાવા કે કેમ તેમાં પણ તેઓ એક બાજુ સેક્રિફાઈસ કરતા જ હોય છે. અને આ વખતે જે ગત વર્ષોની સરખામણીમાં ઘણો ઘટાડો નોંધાયો છે ગ્રાહકોમાં, ખાસ કરીને વેપારીઓમાં પણ, એના કારણે નિરાશા જોવા મળી રહી છે. રાજકોટના અમદાવાદમાં જે રીતના પરિસ્થિતિ જોઈ, વડોદરાથી સંવાદદાતા મહેન્દ્ર પરદેશી દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો છે જાણવાનો કે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, આજે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના પર જોઈએ મહેન્દ્ર પરદેશી સંવાદદાતાનો વિશેષ અહેવાલ. એક બાજુ રાજકોટ અને અમદાવાદની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે, વડોદરાવાસીઓ પણ શું કહી રહ્યા છે. વડોદરાવાસીઓ ખાસ કરીને આ વખતે ફાફડા જલેબી ખાવામાં કરકસર કરવાના છે કે ફાફડા જલેબી ખાવાનો ત્યાગ કરવાના છે. કારણ કે એક બાજુ દશેરાએ રાવણ સાથે ખિસ્સું પણ સળગાવવાનો પ્રયાસ આ વખતે થશે, કારણ કે ફાફડા જલેબીના ભાવમાં 15% વધારો આવ્યો છે. સંવાદદાતા મહેન્દ્ર પરદેશીએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, જોઈએ તેમનો વિશેષ અહેવાલ. વાત કરીએ વડોદરાની તો વડોદરા ઉત્સવ નગરી કહેવામાં આવે છે. વડોદરા શહેરના દરેક ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, માટે જ વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે ઉત્સવ નગરી પણ કહેવામાં આવે છે. વડોદરાની વાત કરીએ, વડોદરા જે ગરબા છે તે વિશ્વવિખ્યાત છે, તેવી જ રીતે વડોદરા દરેક ઉત્સવ ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે. હવે જે રીતે દશેરાની ઉજવણી થનાર છે, એટલે વડોદરા શહેરના રાજમાર્ગો પર તમે જોઈ શકો છો કે જે ફાફડા જલેબીના સ્ટોલ લાગી ગયા છે. અને જે રીતે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની એક વિશેષ મહેમા રહેતી હોય છે, હજુ દશેરાને કલાકો બાકી છે, પરંતુ તે પહેલાં તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના રાજમાર્ગો નજીક ફાફડા અને જલેબીના સ્ટોલ લાગી ગયા છે. કારણ એટલું જ છે કે વડોદરાવાસીઓ દશેરાના દિવસે અન્ય જે જે દેશમાં ફાફડા જલેબી લોકો ખાતા હોય તે રીતે વડોદરાવાસીઓ પણ ફાફડા જલેબીને ખાવાનું પસંદ કરતા હોય છે, અને તેને લઈને જે સ્ટોલ લાગી ગયા છે દુકાનદારો દ્વારા, દુકાનોમાં જે રીતે ફાફડા જલેબીની તૈયારો કરી લેવામાં આવી છે, આવ જ્યારે દશેરાની ઉજવણી થશે ત્યારે ફાફડા અને જલેબીની જે માંગ થનાર છે તે સમયે તેની ઘટ ના સર્જાય તેના માટે અગાઉથી જ જે રીતે ફાફડા જલેબીનું જે બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. વાત કરીશું લવકુશભાઈ સાથે, જે જલેબી બનાવી રહ્યા છે તેમનું શું કેવું છે. શું કહેશો લવકુશભાઈ, જે રીતે દશેરાની ઉજવણી થનાર છે અને જલેબી બનાવી રહ્યા છો? હા, આ દશેરાનો ફેમસ છે જલેબી ફાફડા, અહીં વડોદરાનો ફેમસ છે દશેરા માટે, એટલે અમે અહીં કાર્યક્રમ બનાવીએ છીએ જલેબી. લાઈવ ગરમ, એકદમ બધું ગરમ ગરમ મળશે લાઈવ. ચોક્કસપણે આ હતા જલેબી બનાવ રસોઈયા લવકુશભાઈ. વેપારી સાથે વાત કરીશું, તેમનું શું કહેવું છે. જે રીતે ફાફડા જલેબીને લોકો દશેરા દિવસે આરોગવાનું પસંદ કરતા હોય છે, ભાઈ તમે શું કહેશો જે રીતે દશેરાની ઉજવણી થવા જઈ રહી છે, દશેરાની ઉજવણી થવા જઈ રહી છે અને ફાફડા જલેબીની મહિમા રહેલી છે, શું કહેશો? સારી, આ વખતે તો ઉત્સવ આવે તો સારું છે, કેમ કે કોરોના ખુલે એના પછી તો બેનિફિટ મળે તો સારું છે. કેવી ગરાકી છે? ગરાકી સારી છે આ વખતે. 10 વર્ષ તો ઓછી હતી, આ વાત સારી છે. શું ભાવ છે? 400 રૂપિયા કિલો. જલેબી 250 રૂપિયા કિલો. ઘીની જલેબી? હા, ઘીની 600 રૂપિયા કિલો છે. તો
ભાવમાં ફરક છે? ભાવમાં ફરક છે ને, હવે મોંઘવારીનું બહુ છે, ગેસનો ભાવ વધી ગયો છે, તેલનો ભાવ વધી ગયો છે, એટલે બીજું કંઈ નહીં. કેટલો વધારો છે? છે હવે વધારો તો બહુ છે ગેસનો, એટલે હવે આટલા ફાફડા 400 રૂપિયા કિલો રાખીએ છીએ આપણે. ચોક્કસ બને જે રીતે સરકાર દ્વારા ચાલુ વર્ષે કોરોના સામાન્ય થતા હતા ઉત્સવ તહેવારોની ઉજવણીની પરમિશન આપવામાં આવી છે, તેને વેપારમાં આશ બંધાઈ છે. તમામ લોકોને એક આશ છે કે ગયા વર્ષે ઘરાકી નથી મળી, પરંતુ આ રીતે જે રીતે ગરબા યોજાયા છે તેને લઈને દશેરાએ લોકો ફાફડા જલેબી ખાવાનું વધારે પસંદ કરશે. દશેરાની ઉજવણી થનારી છે તે પહેલાં જે રીતે ફાફડા જલેબીની ગ્રાહકી નીકળી આવી છે, ભાવમાં થોડો વધારો થયો છે. કારણ એટલું જ છે કે જે રીતે કોરોના બાદ જે મોંઘવારી વધી છે, ગેસ હોય, પેટ્રોલ હોય, તેલ હોય, તમામના ભાવ વધ્યા છે, તેને લઈને ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. પરંતુ જે રીતે વાત કરીએ તો વડોદરાવાસીમાં એક ઉત્સાહ છે અને દશેરાને લઈને જે રીતે ફાફડા જલેબીના સ્ટોલ તૈયાર થઈ ગયા છે, લોકો એ ખરીદી પણ તૈયારી કરી દીધી છે અને એક અંદાજ મુજબ વડોદરાવાસીઓ દર વર્ષે 10 કરોડના ફાફડા જલેબી આરોપતા હોય છે. કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. વડોદરામાં પણ આપણે જાણવાનો પ્રયાસ કર્યો છે કેવી રીતના વડોદરાના વેપારીઓ માની રહ્યા છે. વડોદરાના વેપારીઓને ખાસ આશા છે કે આ વખતે જ્યારે નવરાત્રિમાં પણ લોકોએ રમઝટ બોલાવી હતી તો દશેરા પર પણ ખાસ કરીને લોકો ફાફડા જલેબી ખાવા મોટી સંખ્યામાં આવે તેવી આશા તેઓ ધરાવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત અહીંયા છે કે ફાફડા જલેબીના ભાવમાં જ્યારે 15% જેટલો વધારો નોંધાયો હોય તો ગ્રાહકી ઓછી રહેશે કે એટલી જ હશે કે વધશે તે તો હવે જોવાનું રહેશે. કારણ કે એક બાજુ તમામ જે ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે તો બીજી બાજુ લોકો ફાફડા જલેબી ખાવા ત્યાગ કરી શકે કેમ, ફાફડા જલેબી માણી શકે કેમ, તે તો હવે આગામી સમય જ બતાવશે. જે રીતના આવતીકાલે દશેરા છે, દશેરા પર કેવી રીતની ગ્રાહકી રહેશે ગુજરાતમાં તે તો હવે જોવાનું રહેશે. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. અમના વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.